नमस्कार, जय माता जी, हर हर महादेव। दोस्तों, फरी आज अपनी समक्ष एक एवो वीडियो लेने आयो छू, एवं विचारों लेने आयो छू जे आपने क्या यूट्यूब अंदर आप सांभळ्या नहीं हो, क्या तमे आवो वीडियो पण नहीं जोयो हो। दोस्तों, आज एवा विचारों साथे अने एवा टॉपिक पर वीडियो बनाई रह्यो छू के कदाच आ वीडियो कोई शेर पण नहीं करे अने कदाच अमुक लोगों ने तो खोटू पण लागशे, एटले वीडियो पूरो जोजो जेथी तमने पण ख्याल आवे कि वीडियो साना विषय छे। अने वीडियो नू टाइटल जोईने तमने थई गयुं हशे के नवरात्रि विषे वीडियो छे। हाँ दोस्तों, वीडियो नवरात्रि विषे छे अने थोड़ा घणा मारा विचारो छे के आवुं न थवुं जोईए, पण छतां थई रह्युं छे। एमां आपणे एक जो धार्मिक छीए तो आपणे आनी अंदर थोड़ुं घणुं आपणे जाते ज विचारवानुं होय छे। दोस्तों, यूट्यूबनी अंदर मैं थोड़ा घणा एवा वीडियो जोया था, काले सवारे बैठो तो थोड़ा एवा वीडियो जोया नवरात्रिना, अने जोईने थोड़ुं घणुं दुःख थयुं। अने तमने पण लागतुं हशे कि आना थवुं जोईए, पण छतांय थई रह्युं छे, एटले आना विशे जाजू तो कंई कहेतो नथी, परंतु एटलुं कहीश के जो तमे नवरात्रिनी अंदर छो, नवरात्रि 9 दिवस चाली रही छे आपणी, तो एना माटे तमे 9 दिवस जे जग्या पर छो, जे पावन धरती पर छो, जे माताजीना सानिध्यमां छो, तो एनी अंदर तमे एक धार्मिक गीतो वगाड़ो। अथवा कलाकार छे तो कलाकारने पण धार्मिक गीतो त्यां गावा जोईए, ना कि प्रेमना अने लवना सॉन्ग जे गाता होय छे त्यां। मैं वीडियो जोया एटले मारा विचारो तमने जणावी रह्यो छूं कि तमे धार्मिक जग्याए छो तो धार्मिक गीतो वगाड़ो ने, धार्मिक गीतो गावाना राखो ने। शा माटे तमे भगवान माताजीना सानिध्यमां जईने तमे આવા ગીતો ગાવશો, એક વિચારવા જેવી વસ્તુ છે। લવ સોંગ આ છે, જાનુડી ગાશે, આ છે તે છે, અરે ભાઈ, તમે જે સાનિધ્યની અંદર છો, જે માતાના મંદિરની અંદર છો, જે એરિયામાં છો, ત્યાં પબ્લિક ગરબે રમવા આવી છે તો ગરબા ગાઓ, નહીં કે જાનુડી। અરે તમે સનાતન ધર્મને વિશે થોડું ઘણું વિચારજો, જોજો એના વિશે, અને પછી તમે જે સાનિધ્યમાં છો એના ગીતો ગાવાના રાખજો, બાકી આ શોભા નથી। કદાચ અમુક લોકોને તો ખોટું પણ લાગશે કે ભાઈ હાલી નીકળ્યા છે, ના ભાઈ, મને થોડુંક જલન થયું છે ને, એટલે હું કહું છું તમને લોકોને કે આ ખોટી વસ્તુ છે। આપણે માતાજીના સાનિધ્યની અંદર છીએ તો માતાજીના ગરબા ગાવાનું રાખો, ના કે આપણે પબ્લિક બગાડવાનું છે। તમે એક બાજુ તો જોઈ જ રહ્યા છો કે અત્યારે કેવો કેવો માહોલ બને છે, કેવા કેવા કિસ્સાઓ બને છે, એ તો તમે જોયા દેશે, અને તમને ખ્યાલ પણ હશે કે અત્યારે હું તમારા ઘરે ના આવી શકું ને તમે મારા ઘરે ના આવી શકો, કેમ કે માહોલ એવો છે, વાતાવરણ એવું છે, અને જમાનો એવો થઈ ગયો છે। આપણે ધાર્મિક જગ્યામાં છીએ તો ધાર્મિક ગરબા ગાવા જોઈએ, ધાર્મિક ગીતો વગાડવા જોઈએ, ના કે જાનુડી કે પ્રેમના લવ સોંગ છે એ ના વગાડવા જોઈએ। બસ મારા વિચારો તો આ જ છે, અને આપના માટે આ શેર લઈને આટલા માટે આવ્યો હતો કે આ તમારા એરિયાની અંદર આવું થતું હોય તો ના પાડો। આપણે કોઈ કલાકારની કે કોઈ એવા ગીત વગાડવાની જરૂર નથી, માતાજીના સાનિધ્યમાં છીએ તો માતાજીના ગરબા વગાડો, જેથી એક એરિયા જે તમે બેકગ્રાઉન્ડમાં છો એ બેકગ્રાઉન્ડની શોભા વધે, અને કોઈકને રમવાનું શોખ થાય। જો હું તો એટલું માનું છું કે જો કોઈ એવા સારા ઘરનું કે સારા કોઈનું ત્યાં બેઠું છે ને તો ત્યાં નહીં ઊભું રહે, એ હાલી જ નીકળશે, ક્યાં શું માંડ્યું છે તમે, ભલે પછી તમે નવરાત્રિ રમાડતા હો કે નવરાત્રિના અંદર આવા ગીતો ગાતા હો તો બી એ નહીં રહે। એટલે બે હાથ અને ત્રીજું માથું જોડીને એક વિનંતી કરું છું કે જો તમારા એરિયાની અંદર ક્યાંય પણ તમને એવું લાગે કે અહીંયા નથી આવા ગીતો વગાડ્યા જેવા તો ન વગાડવા દેતા, અને જો વિડીયો ગમ્યું હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આગળ શેર પણ કરજો, જેથી ઘણા ભાઈઓ ઘણા બહેનો અને એમને ખ્યાલ આવે કે આ ન થવું જોઈએ। બસ મારો વિડીયો આટલો જ છે, અને નેક્સ્ટ નવા વિડીયો અને નવા વિચારો સાથે ફરી મળીશું। જય માતાજી, હર હર મહાદેવ।